હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે ભણીશું ધોરણ દસ નું ચેપ્ટર દસ વર્તુળ એમાં આપણે વર્તુળ વિશે જોઈએ એના મૂળભૂત ખ્યાલ જોઈ લઈએ પ્રાસ્તાવિક છે કે આપણે ધોરણ નવમાં અભ્યાસ કર્યો છે એ પ્રમાણે એક સમતલના એક ચોક્કસ બિંદુ કે જેને આપણે કેન્દ્ર કહીએ

તો એના બિંદુઓના સમૂહને વર્તુળ છે એમ કેવાય વર્તુળ સંબંધિત જુદા જુદા પદો જેવા કે જીવા વૃતાંશ ચાપ વગેરેનો પણ અભ્યાસ કર્યો છે હવે જ્યારે કોઈ સમતલમાં વર્તુળ અને રેખા આપેલા હોય ત્યારે ઊભી થતી જુદી જુદી પરિસ્થિતિઓ જોઈએ જુઓ આ રીતે આપણી જુદી જુદી પરિસ્થિતિ છે આ વર્તુળ છે જે એની બહાર કોઈ રેખા પીક્યું છે જે એને સ્પર્શ કરતી નથી પછી બીજી પરિસ્થિતિ એવી છે કે વર્તુળ છે તેમાં એ બી પીક્યું છે કોઈ રેખા છે જે વર્તુળને સ્પર્શ કરે છે અને કા એમ પણ કહી શકો કે એને છેદિકા છે અને ત્રીજી પરિસ્થિતિ એવી છે વર્તુળ છે પીક્યું રેખા છે કે જે વર્તુળને સ્પર્શ કરે છે એટલે કે એનો સ્પર્શક કહેવાય વર્તુળનો સ્પર્શક કહેવાય તો આ રીતે ત્રણ જુદી જુદી પરિસ્થિતિ છે જે જોઈએ આપણે કે આકૃતિમાં એક છે આકૃતિ એક એમાં રેખા પીક્યું અને રેખા હતી પીક્યું અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી બરાબર બને ને કોઈ સામાન્ય બિંદુ નથી આ કિસ્સામાં રેખા પી વર્તુળને છેદતી નથી એમ કહીશું ત્યારબાદ આકૃતિ બે માં છે રેખા પી અને વર્તુળને બે સામાન્ય બિંદુ એ બી એ અને બી સામાન્ય બિંદુ એના કેમ કે એની રેખા છે એ વર્તુળ ઉપરથી સ્પર્શે છે એટલે કે વર્તુળ ઉપર જ છે તો એ અને બી બિંદુ છે એના સામાન્ય બિંદુ છે તો આ વિકલ્પમાં રેખા પીક્યું ને વર્તુળની છેદિકા કહે છે તો પીક્યું ને વર્તુળની છેદિકા કહેવાય હવે જે ત્રીજું છે એ પરિસ્થિતિમાં શું છે તો કે જુઓ આકૃતિ ત્રણમાં રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ એ છે એ સામાન્ય છે જે તમે આકૃતિમાં હમણાં જોયું કે બિંદુ એ છે એ સામાન્ય બિંદુ છે એક જ બિંદુ છે જ્યારે બીજી આકૃતિમાં બે બિંદુ સામાન્ય હતા અહીંયા એક જ બિંદુ એ છે સામાન્ય છે આ વિકલ્પમાં રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે શું કહેવાય આ વિકલ્પમાં રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે જ્યારે બીજી આમાં શું હતું તો કે વર્તુળની છેદિકા કહેવાય અને પહેલી જે હતી એમાં વર્તુળને છેદતી નથી તો આ રીતે આપણે સમતલમાં વર્તુળ અને રેખા આપેલા હોય અને એની જુદી જુદી પરિસ્થિતિઓ જોઈ વર્તુળનો સ્પર્શક એની આપણે વ્યાખ્યા જોઈએ કે વર્તુળનો સ્પર્શક વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી એક રેખા છે વર્તુળનો સ્પર્શક કોને કહેવાય તો કે જે વર્તુળ છે એમાં કોઈ ફક્ત એક જ બિંદુ હોય ને એમાં છેદતી એક રેખા છે જેને વર્તુળનો સ્પર્શક કહે છે ટેન્જેન્ટ શબ્દ છે એ લેટિન શબ્દ ટેન્જેન્ટ પરથી આવ્યો છે તેનો અર્થ સ્પર્શવું એવો થાય છે અને તે ડેનિશ ગણિતશાસ્ત્રી થોમસ ફિનેકે પંદરસો ને દાખલ કર્યો હતો ત્યારબાદ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શક સ્પર્શ બિંદુ કહે છે સ્પર્શક પીક્યું છે તેમ કહેવાય સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રીજાને સમાવતી રેખાને તે બિંદુએ વર્તુળનો અભિલંબ કહે છે સ્પર્શ બિંદુમાંથી જે પસાર થતી ત્રિજ્યા હોય એને સમાવતી રેખાને તે બિંદુએ વર્તુળનો અભિલંબ કહે છે હવે વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક હોય શકે સ્પર્શક કેટલો હોય એક જ હોય પછી વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે બરાબર વર્તુળ પર કેટલા અસંખ્ય બિંદુઓ છે એટલે વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય પણ વર્તુળ પરના દરેક બિંદુમાંથી કેટલા જેટલા બિંદુ હોય એમાંથી એકને માત્ર એક જ સ્પર્શક હોય શકે વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન હોય વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન હોય ત્યારબાદ વર્તુળના બહારના ભાગમાં આપેલ બહારના ભાગમાં કોઈ પણ બિંદુ આવેલ હોય તો વર્તુળને બે સ્પર્શક દોરી શકાય જો બહારના ભાગમાં કોઈ બિંદુમાંથી હોય વર્તુળના બહારના ભાગમાં કોઈ રેખા આપેલી હોય તો વર્તુળને બે સ્પર્શક દોરી શકાય જેમાં છેદિકાને અનુરૂપ જીવામાં બે અત્યંત બિંદુઓ સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે ત્યારબાદ વર્તુળની કોઈ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના બે થી વધુ સ્પર્શકો ન હોઈ શકે અને હકીકતમાં વર્તુળની કોઈ આપેલ સમાંતર હોય તેવા બરાબર બે સ્પર્શક હોય છે પ્રમેય દસ પોઈન્ટ એક એમાં વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુ માંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે એટલે આમાં પ્રમેય શું છે તો કે વર્તુળ છે એનું કોઈ પણ બિંદુ એ દોરેલ સ્પર્શક છે એનું સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે સ્વાધે દસ પોઈન્ટ એક પ્રશ્ન એક વર્તુળને કેટલા સ્પર્શક હોય વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય વર્તુળ એ સમતલના એક ચોક્કસ બિંદુ એટલે કે અચળ અંતરે અચળ અંતરે અચળ આવેલા બિંદુઓનો સમૂહ છે છે એનો એના બિંદુઓનો સમૂહ છે અને વર્તુળના દરેક બિંદુમાંથી વર્તુળને એક સ્પર્શક હોય આથી વર્તુળને અસંખ્ય સ્પર્શક છે ત્યારબાદ પ્રશ્ન બે જોઈએ ખાલી જગ્યા પૂરો એમાં પેલું સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે તો સ્પર્શક છે એ કેમ છેદે તો કે એક અને માત્ર એક જ બિંદુમાં છેદે બીજું વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે જો બે બિંદુમાં છેદતી હોય તો છેદિકા કહેવાય વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય વર્તુળની છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ જો છેદિકા હોય તો બે સમાંતર સ્પર્શક હોય કેમ કે બે બિંદુમાં છેદે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહેવાય વર્તુળને સ્પર્શક હોય એ બંનેનું સામાન્ય બિંદુ શું કહેવાય તો કે સ્પર્શ બિંદુ કહેવાય પ્રશ્ન ત્રણ પાંચ સેમી ત્રિજ્યા વર્તુળના કોઈ બિંદુ પી આગળ દોરેલ એક સ્પર્શક પીક્યુ કેન્દ્ર ઓ માંથી પસાર થતી રેખાને ક્યુ બિંદુ એ છેદે છે ઓ ક્યુ બરાબર બાર સેમી હોય તો પીક્યુ ની લંબાઈ શોધો અથવા તો પીક્યુ ની લંબાઈ ખાલી જગ્યા હોય એમાં એ ઓપ્શન છે બાર સેમી બી તેર સેમી સી આઠ પોઈન્ટ પાંચ સેમી અને ડી રૂટ એકસો ને ઓગણીસ સેમી આપેલા છે તો આપણે પ્રશ્નમાં કીધું એ પ્રમાણે આપણે એની આકૃતિ દોરી લેવાની છે ઓ કેન્દ્રવાળું એક વર્તુળ દોરવાનું છે ઓ કેન્દ્રવાળું એક વર્તુળ છે એમાંથી પસાર થતી એક ક્યુ રેખા એક ક્યુ રેખા આપણે દોરીએ બરાબર એટલે કે ઓ ક્યુ બને અને ઓક્યુ છે એ બાર સેમી છે અને પાંચ સેમી ત્રિજ્યા વાળી પી આગળ એટલે કે ઓ છે એ પાંચ સેમી ત્રિજ્યા છે ઓ છે એ પાંચ સેમી ત્રિજ્યા છે તો આપણે પી ક્યુ એટલે કે આ ભાગ આપણે શોધવાનો છે આ પાંચ સેમી છે આ બાર સેમી છે અને પી ક્યુ આપણે શોધવાના છે તો ત્રિકોણ ઓપી ક્યુમાં ખૂણો પી છે નેવનો કાઠ ખૂણો છે જે આપણે વાંચ્યું હતું બરાબર પ્રમય દસ પોઈન્ટ એક મુજબ ખૂણો પી છે નેવ અંશનો છે અને ઓક્યુ સ્ક્વેર બરાબર હવે આપણે અહીંયા પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરીશું કારણ કે કાટકોણ ત્રિકોણ આવ્યો તો ઓક્યુ કર્ણ કયો છે ઓક્યુ ઓક્યુ સ્ક્વેર બરાબર પીક્યુ સ્ક્વેર સ્કવેર ઓપી સ્કવેર જે પાયથાગોરસના અનુસાર હવે ઓક્યુ કેટલું તો કે પીક્યુ નો વર્ગ એ આપણે શોધવાનું છે વધતા ઓપી છે એ પાંચ આપ્યું છે એટલે કે પાંચ નો વર્ગ બરાબર હવે બારનો વર્ગ કેટલો થાય તો કે એકસો ચુમ્માલીસ પાંચ નો વર્ગ પચીસ અને એ પાંચ છે એ બરાબરની આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય એટલે કે એકસો ચુમ્માલીસમાંથી પચીસ બાદ કરવાના છે બરાબર પીક્યુનો વર્ગ પીકયુ વર્ગ બરાબર એકસો ચુમ્માલીસમાંથી પચીસ બાદ કરતા એકસો ઓગણીસ આવે અને પીક્યુ શોધવા હોય તો પીક્યુ આપણે પીક્યુનો વર્ગ નથી જોતો આપણે ખાલી પીક્યુ જ જોઈએ છે એટલે કે પીકયુ બરાબર શું થાય તો કે અહીંયાથી વર્ગ નીકળી જાય તો આને વર્ગ લાગે તો આને શું વર્ગ નીકળે એટલે આ સેમાં આવે વર્ગ મૂળમાં આવે એટલે કે ઇન્ટુ રૂટ એકસો સાચો વિકલ્પ કયો થશે ડી ઓપ્શન થશે રૂટ એકસો ઓગણીસ સેમી છે પ્રશ્ન ચાર એક વર્તુળ દોરો વર્તુળના સમતલમાં આપેલી કોઈ એક રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય એટલે કે આપણે એની આકૃતિ આ રીતે દોરવાની છે તો આપણને અહીંયા એલ રેખા છે આપણે એક દોરી લેવાની કે એલ રેખા આપણે આપેલી છે એને સમાંતર બે રેખાઓ દોરો એટલે કે એલ આપેલી છે એને સમાંતર બે રેખાઓ એમ અને એન દોરો અને એક વર્તુળ દોરો બરાબર એક રેખા એલ આપેલી છે અને એક વર્તુળ દોરો જેમાં એમ અને એન છે એ એલ રેખાને સમાંતર હોય અને એક રેખા છે એ વર્તુળને સ્પર્શતી હોય એટલે કે સ્પર્શ કરતી હોય એટલે કે એની સ્પર્શક હોય અને એક એની છેદિકા હોય એટલે કે આપણે એલ એક રેખા દોરી છે જેમાં એમ રેખા અને એન રેખા એને સમાંતર છે એક વર્તુળ દોર્યું છે એમાંથી પી બિંદુ પસાર પી બિંદુ સ્પર્શ કરે એવી એક રેખા દોરી છે એટલે એનું નામ આપણે વર્તુળને સ્પર્શક હોય એવું નામ એને આપ્યું છે 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 અને રેખા એ જેમાંથી અને બી બિંદુ છે એ એના બિંદુ મળે છે એટલે કે એન છે બે બિંદુ હોય એટલે કે એની છેદિકા હોય તો એન છે એ એની છેદિકા છે તો આ ઉપરથી આપણે અહીંયા લખીશું કે અહીં રેખા એલ એ આપેલ રેખા છે તથા રેખા એમ અને રેખા એન એ રેખા L ને સમાંતર રેખાઓ છે રેખા એમ એ આપેલ વર્તુળને પી બિંદુ એ સ્પર્શ તો સ્પર્શક છે અને રેખા એન એ આપેલ વર્તુળને બિંદુઓ એ અને B માં છેદતી છેદિકા છે ક્લિયર